આ કાર્યક્રમમાં આપણે રબર બેન્ડની મદદથી બહુ જ સુંદર અને સરસ એક ફ્રેન્ડશિપ બેન્ડ બનાવીશું. આના માટે આપણને બિલકુલ એક જેવા જ રબર બેન્ડ જોઈશે, એક સોયો જોઈશે જેમાં એક તરફ હુક હોય, એને તમે તારથી પણ બનાવી શકો છો. એક લાકડાની પટ્ટી જોઈશે જેના પર બે સ્ક્રૂ લગાવેલા હોય. જુઓ, હવે સૌથી પહેલાં એના ઉપર એક રબર બેન્ડ લગાવીશું, પરંતુ રબરને આ રીતે ક્રોસ કરવાનું છે, બિલકુલ આંટડો બનાવી દેવાનો છે. પછી ફરી એક રબર બેન્ડ લગાવો અને ત્યારબાદ બીજું એક રબર લગાવો. ત્યાર પછી હુકની મદદથી સૌથી નીચેના રબરને કાઢી જમણી અને ડાબી બાજુથી ઉઠાવી દો. હવે જે ગુલાબી રંગનું રબર બેન્ડ છે એમાં એસ આકારનું એક હુક લગાવી દઈશું. હવે ફરીથી બીજું એક રબર બેન્ડ લગાવીશું, સ્ક્રૂમાં ફસાવીશું અને પછી સૌથી નીચેના રબરને જમણી બાજુ અને ડાબી બાજુથી ઉપર લાવવાનું છે. આ રીતે ઉપર લાવીશું આપણે. બસ આ જ પ્રક્રિયા છે. દરેક વાર એક નવું રબર બેન્ડ લઈ સ્ક્રૂમાં ફસાવીશું અને પછી જમણી અને ડાબી બાજુથી ઉપર ઉઠાવીશું. નવું રબર બેન્ડ નાખો અને સૌથી નીચેના વાળાને ડાબી ને જમણી બાજુથી ઉપર ઉઠાવીશું. પછી આપણે હવે એક જાંબલી રંગનું રબર લઈશું અને સૌથી નીચેવાળા રબર બેન્ડને હુકની મદદથી ઉપર ઉઠાવીશું. આનાથી આપણા ફ્રેન્ડશિપ બેન્ડની લંબાઈ ધીમે ધીમે વધતી જશે. આમાં તમે તમારી મરજી મુજબના રંગ લઈ શકો છો, ક્યારેક જાંબલી, લીલો, ક્યારેક પીળો, પણ પ્રક્રિયા બિલકુલ એક સેમ જ છે. જોયું તમે, હવે આ એક લાંબો રબર બેન્ડ બની ગયો. હવે આ આપણું અંતિમ સ્ટેપ છે. બંને રબર બેન્ડને ઉપર લગાવી દીધા. હવે તમે જોયું, આ રબર બેન્ડને અડધાથી કાપ્યા અને બંને જે આપણું નાનું હુક છે એમાં ફસાવી દઈશું, તો આ ફ્રેન્ડશિપ બેન્ડ એકદમ તૈયાર થઈ ગયું છે. આ જોયું કેટલો સુંદર રબર બેન્ડ છે. તમે તમારા મિત્રોને પણ ભેટ આપી શકો છો અને બહુ જ મજા આવશે આને.